સુરતમાં દિવસે ને દિવસે રોગચાળો વધી રહ્યો છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલના તબીબો પણ મચ્છરજન્ય રોગચાળાની ઝપટમાં આવી ગયા છે સિવિલ કેમ્પસમાં રહેતા બે ડોક્ટરો ડેન્ગ્યુની ઝપટમાં આવ્યા છે તો બે ડોક્ટરો ચિકનગુનિયાની ગુનિયાની ઝપટમાં આવી ગયા છે નવી સિવિલ હોસ્પિટલમાં ભૂડનો ત્રણ રહેતો હોવાનું પણ તથા ગંદકીના સામ્રાજ્યોના કારણે મચ્છરોનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે જેના કારણે હોસ્પિટલના સ્ટાફ પણ રોગચાળાનો શિકાર બની રહ્યા છે નવી સિવિલ હોસ્પિટલના બે ડોક્ટરો રેસિડેન્ટ ડોક્ટરો અને પર્મનન્ટ ડોક્ટરો ચિકનગુનિયા અને ગંભીર જે તાવ છે તેમાં સપડાયા છે એટલે કે તેઓને સારવાર આપવી પડે છે કારણ કે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ જે રીતે ગણકેન્દ્ર સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે સીધા દસો જોઈ શકો છો અહીં નવી સિવિલ હોસ્પિટલના જે પાછળ જે છે એનઆઈસી વિભાગ એટલે બાળકોનો જે વિભાગ છે તેની પછાડી જે છે અહીં ગંદકીનું સામ્રાજ્ય હાલ જોવા મળી રહ્યું છે સીધા જોઈ શકો છો કે અહીં તબીબો પણ ઝપેટમાં આવી રહ્યા સહિતના કર્મચારીઓ ભરડામાં આવી રહ્યા છે સીધા કહી શકાય છે કે જે રીતે અહીં સીધા દ્રશ્યોમાં કહી શકાય કે અહીં જે છે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે અને બાજુમાં જ આ જે છે ગંદકીનું સામ્રાજ્ય હાલ જોવા મળી રહ્યું છે મચ્છરજોન્ય

તે પણ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો પરંતુ નવી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની હાલ કાર્યવાહી નથી કરવામાં આવી ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો છો અહીં તમામ પ્રકારના જે દર્દીઓ છે અહીં જે સારવાર લઈ રહ્યા છે તેઓ આ જ ગંદકીમાં જે છે સારવારમાં સારવાર લેવા માટે જે છે તેઓ છે મજબૂર બન્યા છે પરંતુ તરંત જે છે નવી સિવિલ હોસ્પિટલ તે આ કાંડા કને ઘરની બેઠી હોય તેવું કહી શકાય છે કારણ કે જ્યાં તેમને ખબર જ હોય કે અહીં ગંદકી છે પરંતુ તેમના દ્વારા કોઈ પણ યોગ્ય પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી હાલ તો એ જોઈ રહ્યું કે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હવે આની પાછળ કયા પ્રકારની કામગીરી કરવા કરશે તે હવે હાલ જોવાનું રહ્યું કેમેરામેન જયશ્મિતિ સાથે જયેન્દ્ર પાંડે ટીટેન ગુજરાતી ફક્ત ગુજરાતી સુરત